वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय कथा सांभळनारा सर्वे भक्तों ने जय श्री स्वामी नारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणी में भगवान जे जे पोताना आश्रितजनों ने परचा पूर्या તે સ્વામીએ વર્ણવ્યા અને એવા જ પરચા વર્ણવતા તક આ પ્રકરણ 134માં સ્વામી પ્રથમ લાલજી સુથારને એટલે કે પોતાને જે ભગવાને પરચો દેખાડ્યો જેવી રીતે ભગવાને એમની રક્ષા કરી તેનું વર્ણન સ્વામીએ કર્યું. લાલજી સુથાર અને મહારાજ કચ્છની વાટે ચાલતા જાય છે અને ત્યાં વચમાં એવું વિકટ પરિસ્થિતિ સર્જાય છે કે લાલજી સુથારને પીવા માટે પાણી નથી મળતું, એમના પ્રાણ નીકળી જશે એવી એમની દશા થઈ છે. ત્યારે મહારાજ સ્વયં ત્યાં જે સમુદ્ર છે તેને કેવળ પોતાના ભક્ત માટે આખો મીઠો કરી દે છે અને એમની પ્યાસ છુપાવે છે. એવી રીતે શ્રીહરિને વાલ એવા લાલજી સુથાર તેમની મહારાજે રક્ષા કરી અને આગળ એવા જ એક બીજા ભગવાનના પ્યારા સચ્ચિદાનંદ સ્વામી તેમની સાથે શું ઘટના બને છે તે સ્વામી અહીંયા આગળ વર્ણવશે. વડી બીજી કહું એક વાત સ્વામી સચ્ચિદાનંદની વિખ્યાત થયો જે દિનનો સતસંગ થયો તે દિનું અલૌકિયંગ હરે ફરે કરે કાંઈ કામ રહે હરે માહી આઠો જામ અતિ પ્રેમી સનેહી અમડ પ્રભુ વિના ન રહેવાય પડ જો ન દેખે નયણે દયાડ તો ન રહે શરીર સંભાળ. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે કે હવે જેમની વાત કહું છું તેમનું નામ સ્વામી સચ્ચિદાનંદજી વિખ્યાત છે અને સચ્ચિદાનંદ સ્વામી મહારાજના એવા મોટા સંત હતા કે જે દિવસથી અમને સત્સંગ થયો, જે દિવસથી મહારાજ ઓળખાના, જે દિવસથી અમને એમ જાણ્યું કે આ મહારાજ સિવાય બીજે ક્યાંય માલ નથી, મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવી એ સિવાય બીજું કાંઈ કાર્ય કરવા જેવું નથી, એવી રીતની જે દિવસથી એમની સમજણ પરિપક્વ થઈ તે દિવસનો સ્વામી લખે છે કે એમનું એક અલૌકિક અંગ બંધાઈ ગયું. નિષ્કુળાનંદ સ્વામીએ શબ્દો લખ્યા છે કે અલૌકિક અંગ. આ જગતમાં આપણે ઘણીવાર જોતા હોઈએ કે લૌકિક અંગ બાંધનારા ઘણા હોય, જેમ એક ભગત મને ગઈકાલે વાત કરતા હતા કે ભારતમાં એક એવા બિહારમાં રહેનારા જન છે, એક પુરુષ છે, કે એમને ગણિતમાં એવું અંગ બાંધ્યું છે કે 100 કમ્પ્યુટર બંધ થઈ જાય તો પોતે કમ્પ્યુટરને જે દાખલો સોલ્વ કરવાનો હોય પોતે જાતે કરી દે એવું એમને અંગ બાંધ્યું છે. અને ઘણીવાર આપણે એવા પણ જોતા હોય કે એવા સંગીત કલાકારો હોય કે જે આંખો બંધ કરી દે તો પણ તમને તમારે એમની પાસે જે વાદ્ય વગાડવું હોય તે વાદ્ય વગાડીને કુશળતાથી એ વાદ્ય વગાડી શકે.
એવી રીતના અંગો સંગીત કલાકારોએ બાંધ્યા હોય છે. પરંતુ ભગવાનના ભક્તનું કેવું અંગ હોવું જોઈએ તે અહીંયા સચ્ચિદાનંદ સ્વામીના ચરિત્ર થકી નિષ્કુળાનંદ સ્વામી સમજાવે છે કે જે દિવસથી એમને સત્સંગ થયો, જે દિવસથી મહારાજ ઓળખ્યા, જે દિવસથી મહારાજને આશ્રિત થયા, તે દિવસથી એમનું અલૌકિક અંગ બંધાઈ ગયું. અને તે અલૌકિક અંગ કેવું હતું તો સ્વામી લખે છે કે સચ્ચિદાનંદ સ્વામી હરે ફરે જે કાંઈ કામ કરતા, એ કામ કરતા થકા આઠો જામ એટલે કે 24 કલાક જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એમની વૃત્તિ કેવળ મહારાજમાં રહેતી. જે દિવસથી એમને સત્સંગ થયો તે દિવસથી અખંડ વૃત્તિને પામ્યા હતા. આના પરથી એક વાત તો નક્કી જ છે કે ભગવાનના ભક્તનું કેવું અંગ હોવું જોઈએ તે અહીંયા સ્વામી દર્શાવે છે. પણ બીજી વાત આમાંથી એ પણ જાણવા મળે કે મહારાજના અનાદિ મુક્તો જે હોય છે તે પૂર્વે મહારાજની મૂર્તિમાં રહેતા જ હોય છે, અને જ્યારે અહીંયા પૃથ્વી પર અવતરે છે ત્યારે પણ એમને મહારાજની મૂર્તિમાં રહેવા સિવાય બીજું કોઈ પ્રયોજન નથી હોતું, બીજું કોઈ કાર્ય નથી હોતું. એ જેટલી કંઈ ક્રિયા કરતા હોય જીવોના કલ્યાણ માટે એ સર્વે મહારાજની મૂર્તિમાં રહ્યા થકા કરતા હોય. ગુણાતીતાનંદ સ્વામી સ્વયં વાતોમાં એમ કહે છે કે જેમ માછલીનું જીવન પાણી છે તેમ એવા જે સ્થિતિવાળા મોટા પુરુષો છે તે ભગવાનની મૂર્તિ વિના રહી નથી શકતા. અને એવું જ અંગ અહીંયા સચ્ચિદાનંદ સ્વામીને બંધાયું છે કે જે કોઈ ક્રિયા કરે તેમાં પળ માત્ર ભગવાનને ભૂલતા નહીં. ભગવાનનું નામ સ્મરણ કરવું એવી પણ એમને પળ માત્ર એ વાત ભૂલાતી જ નથી. અને સ્વામી આગળ લખે છે કે સચ્ચિદાનંદ સ્વામી કેવા હતા તો અતિશય પ્રેમી હતા. સ્વામીને પ્રેમનું અંગ, મહારાજ પ્રત્યે અતિશય સ્નેહ એમને, અને મહારાજ જો પળ માત્ર પણ એમને દર્શન ન આપે, મહારાજ પળ માત્ર જો એમને ભૂલાય તેમને એમના શરીરની સંભાળ ન રહે એવો એમને મહારાજમાં ગાઢ પ્રીતિ હતી. અને મહારાજની મૂર્તિને ન ભૂલતા 24 કલાક એમને મૂર્તિ સાંભળતી, એ વાત કેવી રીતે લૌકિક જીવને સમજાય, કેવી રીતે જે દશાને નથી પામ્યો એને સમજાય, તેનું એક જ ઉદાહરણ છે કે જેમ તમે સવારે તમને કોઈ બોલાવે કે ઘનશ્યામ દાદા, તમે તરત જોશો કે મને બોલાવે છે. તમે સૂઈ ગયા હોય બપોરે અને કદાચ કોઈક બૂમ પાડે ઘનશ્યામ દાદા તો જાગીને તમે એમ જ સમજશો કે મને બોલાવે છે. રાત્રે સૂઈ ગયા હોય, ઘણી રાત થઈ હોય, રાતના 3 વાગ્યા હોય તો પણ કોઈ બૂમ પાડે કે ઘનશ્યામ દાદા તો કોણ ઊભું થશે, તમે જ ઊભા થશો. એવી રીતે જેવી રીતે આપણાને આ દેહમાં અને એના નામકરણમાં જેવી રીતે બંધન થયું છે કે કોઈ દિવસ ભૂલાતું નથી, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ગમે તે રીતે નથી ભૂલાતું, એવી રીતે સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનની મૂર્તિ નથી ભૂલાતી. અને એટલે જે મોટા પુરુષ છે, એટલે જેમને એમના થકી જીવોના કલ્યાણ થાય છે, એમનું પવન જો કોઈને અડે તો પણ એ જીવ ભગવાનના માર્ગે દોડતો થઈ જાય એવા સચ્ચિદાનંદ સ્વામી મોટા છે. અને એવા અંગમાં વર્તતા વર્તતા એમને ભગવાનમાં એવી ગાઢ પ્રીતિ થઈ, એવી ગાઢ પ્રીતિ થઈ કે જાણે સમુદ્રનું પાણી કેમ કેવું હોય એવી એમની ગાઢ પ્રીતિ, કે દરિયાનું પાણી હોય, તળાવનું પાણી હોય, નાનું ખાબોચી હોય, એ સર્વે પાણી સુકાઈ જાય એનો કોઈ ભરોસો નહીં, પણ સમુદ્રનું પાણી તો કોઈ દિવસ સુકાય જ નહીં એવો સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનમાં દ્રઢ પ્રીતિ થઈ છે. અને એવી પ્રીતિ એમને થઈ છે ત્યારે આગળ એમની શું સ્થિતિ છે એ આગળ સ્વામી વધુ વર્ણવે છે. નાથ ન દીઠે ન રહે ધીર વહે નવ દવારે રુધીર જીવે હરિની મૂરતિ જોઈ જો ન દેખે પડે દ્રગે લોઈ એ વાહે તવાડા હંસ રૂપ કહો તે હની વાત અનુપ જ્યારે પોતે હતા ઘર માય દેવ દેવી ન માનતા કાય
સચ્ચિદાનંદ સ્વામીની વાત આગળ નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે એમને ભગવાનમાં કેવી પ્રીતિ હતી, તો ભગવાન જો એમને ન દેખાય, ક્યારેક અંતરમાં ધારણા થતાં ભગવાનની મૂર્તિ ન ધરાય અથવા તો ભગવાનની મૂર્તિ ભેળા કંઈક બીજું ધરાઈ જાય, તો એમને એવું દુઃખ થાય કે એમના નવદ્વારે કરીને રુધિર વહેવા માંડે, નવદ્વારે કરીને લોહી વહેવા માંડે. અને એટલું જ નહીં પણ એ લોહી વહેવા માંડે એટલે કેવી પીડા હશે એમને, જેમ કોઈને તીખું બાણ વાગ્યું હોય, છાતીમાં જ સીધું બાણ વિંધાય તો લોહી નિસરે છે, અને લોહી નિસરે ત્યારે એને કેવી પીડા થતી હોય તે તો ખાલી કલ્પના માત્ર કરવાની રહી. પણ અહીંયા સચ્ચિદાનંદ સ્વામી તો ભગવાનનું વિરહ જ્યારે થાય ત્યારે વિરહરૂપી બાણ એમની છાતીમાં વાગતા, અને એ બાણ એમને વાગે ત્યારે નવ દ્વારે કરીને રુધિર વહેવા માંડે. અને એટલું જ નહીં, સ્વામી તો અહીંયા લખે છે કે સચ્ચિદાનંદ સ્વામી તો એવા હતા કે જીવતા તો કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિને જોતા થતા જીવતા. જેમ સામાન્ય મનુષ્ય છે તે શ્વાસ લે છે તેને કરીને જીવે છે, જો શ્વાસ લેવાનું બંધ કરે તો એનું જીવન ત્યાં ને ત્યાં પૂર્ણ થઈ જાય, એવી જ રીતે સચ્ચિદાનંદ સ્વામીનો જો કોઈ શ્વાસ હતો તો એ કેવળ ને કેવળ શ્રીહરિની મૂર્તિ હતી. અને જો મહારાજને પળ માત્ર ન દેખે તો સ્વામી અહીંયા લખે કે એમની આંખોમાંથી લોહી વહેવા માંડે, આંખોમાંથી લોહી વહેવા માંડે. એ કેવો પ્રેમ હશે ભગવાનમાં, એક વાત મનમાં બેસે એવી છે જ નહીં. અને આના પરથી ચોક્કસ એક વાત વિચારા જે વિચાર્યા જેવી એ જ છે કે જે ભગવાનના મોટા પુરુષો છે એમને ભગવાનમાં પ્રીતિ કેવી, એમની સ્થિતિ કેવી હોય છે, અને કોઈ સામાન્ય જીવ હોય તે ભગવાન સામે કદાચ કીર્તન ગાતો હોય, ભગવાનના ચરિત્રનું વર્ણન કરતો હોય તો એના આંખમાં કદાચ એક બે ટીપા આંસુ આવી જાય, તો એનાથી એમ સમજી બેસતો હોય કે મને ભગવાનમાં કેવો પ્રેમ છે, ભગવાનમાં હું કેવો જોડાયેલો છું. પરંતુ આવા મોટા પુરુષોના ચરિત્રો જ્યારે વાંચીએ ત્યારે જીવને એમ સમજવું જ જોઈએ કે પોતાને વિશે જે અહંકાર કરીને ભગવાનમાં હેત છે એવું માને છે એ ખરેખર કોઈ પ્રકારનું હેત છે જ નહીં. જ્યાં સુધી આવા મોટા પુરુષોને જેવું ભગવાનમાં હેત છે એવું હેત જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી ખરેખર હેત છે જ નહીં. જેમ કે જીવ છે રડે તો એની આંખમાંથી પાણી વહે, આંસુડા વહે, પરંતુ સ્વામીને કેવો હેત કે ભગવાનના વિરહમાં રડતા તેમની આંખોમાંથી લોહી વહેતું, લોહી વહે એટલે એમની કેવી ઉચ્ચતમ કક્ષાને પામ્યા છે, કેવી ઉચ્ચતમ સ્થિતિને પામ્યા છે તે અહીંયા સ્વામી દર્શાવે છે. અને એવા હેતવાળા સચ્ચિદાનંદ સ્વામી હતા, સ્વામી લખે છે કે એમની જે અનુપવાત છે જે કોઈ રીતે એને કોઈની ઉપમા નથી આપી શકાય એવી, એવું જે સ્વામીનું જીવન છે તેનું ચરિત્ર અહીંયા હું વર્ણવું છું. અને સ્વામી અહીંયા લખે છે કે જ્યારે પોતે હતા ઘરમાંય ત્યારે એમને કોઈ બીજા ઉપાસ્ય દેવોની એમને આરાધના નહોતી, કોઈની અમને ભાર ન રહેતો. પૂર્વાશ્રમમાં જ્યારે સ્વામી હતા ત્યારે એમનું અજાભાઈ કરીને નામ હતું, એ અજાભાઈ હતા. તેમને જે દિવસથી મહારાજે કંઠી બાંધી અને જે દિવસથી એમના હૃદયમાં એક દ્રઢ ગ્રંથિ બંધાઈ, દ્રઢ ગાંઠ બંધાઈ ગઈ કે ભગવાન સર્વોપરી છે અને આ ભગવાન સિવાય આ જગતમાં બીજો કોઈ કરતા છે જ નહીં અને એમનાથી ઉપર કોઈ નથી, જે કાંઈ છે એ સર્વે એમનું કર્યું કરે છે, એવી રીતે એમને ભગવાનમાં દ્રઢ નિષ્ઠા બંધાઈ છે. તે દિવસથી એમને અન્યનો ભાર નથી રહ્યો અને એમના હૃદયમાં અલૌકિકતા સર્જાની છે. અને એ સહેજ છે, જેમ પોતાને જેમાં ખેંચાણ હોય તે વસ્તુ જો એને મળી જાય તો એને બીજી બધી વસ્તુ સહેજ છૂટી જાય. જેમ કોઈ અતિશય લોભી પુરુષ હોય અને તેને તમે ચિંતામણી આપો અથવા તો સોનું આપો તો એની પાસે જે પૈસા છે એ તરત છોડી દેશે, એ કાંકરા પાછળ કોઈ દિવસ દોટ નહીં કાઢે. એવી રીતે સચ્ચિદાનંદ સ્વામી ઓળખાનું છે કે મહારાજ સર્વોપરી છે, માટે એમને ભગવાનમાં એક કેવળ અને કેવળ એક ભગવાનમાં વૃત્તિ રાખીને બીજાનો ભાર ન રાખતા તકા એમનું જીવન જીવે છે. અને એવી રીતનું એ જ્યારે જીવન જીવે છે ત્યારે એમની સાથે આગળ શું ઘટના બને છે તે સ્વામી અહીંયા આગળ વર્ણવે છે. એવું જાણીને ભુવા ભેડા થયા, કહે મારીએ આ જય જીયા, અતિ ધૂણે દિયે
दूधकारी नाप्य परचो तो नाखिए मारी। सच्चिदानंद स्वामी अजय भाई એમનું આવી રીતનું જીવન જ્યારે ગામના જે ભૂવાઓ છે, જે ગામના બાવાઓ છે, એમને જ્યારે આવું જીવન જોયું કે અજાભાઈ તો અમારું કોઈ રીતે હવે માનતા નથી, કોઈ પ્રકારનો અમારો ભાર નથી રહ્યો એમના અંતરમાં, અને અમે જે કહીએ છીએ કરવા તૈયાર પણ નથી થતા, ત્યારે એમના હૃદયમાં ફાડ પડી છે। જેમ કોઈ ખોટો વ્યક્તિ હોય અને જ્યારે સાચો વ્યક્તિ ઉદય થાય ત્યારે એના હૃદયમાં કેવી બીક વર્તે કે આ સાચો છે, મને ખોટો પાડી જ દેશે। એવી રીતે આ ભૂવાઓને ખબર જ છે કે અમે ખોટા જ છીએ અને અમે જે જંત્ર મંત્ર ઇત્યાદિ કરીએ છીએ સર્વે ખોટું છે। અને આ અજાયભાઈ જે ભગવાનને ભજે છે ને જેવી રીતે ભજન કરે છે અને જેવી રીતનું જીવન જીવે છે, ધર્મ આચરણ કરે છે, એ સર્વે વાત સત્ય છે એવું એમના હૃદયમાં મનાનું છે। અને અંધકાર છે તે સૂર્ય થકી જેવી રીતે બીવે તેવી જ રીતે આ ભૂવાઓ પણ અજાયભાઈ થકી બીવા લાગ્યા છે અને બીવે છે, એ વાત તો સાચી, પણ એમને એવું લાગે છે કે અજાભાઈ છે તે અમારી જે સર્વ સાચી વાત છે કે અમે બાવાઓ ખોટા છે, અમે ભૂવાઓ જે કરીએ છીએ સર્વે ખોટું છે, એ બધું ગામજનોને કહી દે છે। અને ગામજનોને કહે છે તો પછી અમારી અમારામાં આસ્થા કોને રહેશે, અમારી રોટલી કોણ આપશે અમને, અમારું જીવન કોના થકી પૂર્ણ થશે, અમારી જીવિકા કેવી રીતે ચાલશે, એવી રીતે વિચાર કરતા કરતા એ બાવાઓને બીક લાગી છે અને એમને એમ વિચાર્યું છે કે આ સમસ્યાનો નિકાલ તુરંત લાવવો જ પડશે। અને જે રીતની એમને અજાભાઈ પ્રત્યેની કલ્પના કરી છે કે અમારું સત્ય અમારી જે વાત છે ગામ લોકોને કહી દેશે, પણ અજાભાઈના હૃદયમાં તો એવો કોઈ વિચાર જ નથી, એમના હૃદયમાં તો કેવળ ભગવાન પ્રત્યેનું ભજન કરવાની જ એક આશા છે, ભગવાનનું ભજન કરવાની જ એક ઈચ્છા છે। અને અજાભાઈ તો ભગવાનની મસ્તીમાં ભજન કર્યા કરે છે, પણ દુષ્ટ લોકો જે હોય તેમની દુષ્ટતા કોઈ દિવસ ત્યાગ નથી કરતા અને સજ્જન હોય એની સજ્જનતા ત્યાગ નથી કરતો। માટે દુષ્ટ લોકો જે ભૂવાઓ છે એમને એમ વિચાર્યું છે કે હવે અજાભાઈને કંઈક કરવું પડશે, આનો કંઈક નિકાલ લાવવો પડશે। માટે એ લોકો ત્યાં સર્વે ભેગા થયા છે ને અજાભાઈ જ્યાં એક એકાંત સ્થળમાં બેસીને ભગવાનનું ભજન કરે છે ત્યાં એ લોકો તરત આવીને અજાભાઈનું ભજનમાંથી ભંગ કરીને એમની સાથે વઢવેડ કરવા માંડ્યા છે। અને એટલું જ નહીં પણ ગાળો બોલે છે, એમની પથ્થર નાખે છે, એવી રીતે એમને હેરાન કરે છે। અને હેરાન કરતાં કરતાં આગળ એમને એમ વિચાર્યું છે કે હવે આપણે જેમને જે શક્તિને આપણે ઉપાસીએ છીએ એને પ્રગટ કરીને આ અજાભાઈનું અત્યારને અત્યારે અંત લાવી દઈએ, એમ વિચારીને લોકો ધૂણવા લાગ્યા છે અને ધૂણવા લાગ્યા છે ને મંત્ર જંત્ર બોલે છે ઇત્યાદિ અનેક પ્રકારના ફેલ આચર્યા છે। અને એવું સર્વે કર્યું છે ત્યારે જેમ કીચડમાં રહીને કમળ અલિપ્ત રહે છે એવી રીતે અજાભાઈ તો એ સર્વે જે ભૂવાઓની ક્રિયાઓ છે તે થકી અલિપ્ત રહીને ભગવાનની મસ્તીમાં રહીને ભગવાનનું ભજન કર્યા કરે છે। અને ભૂવાઓએ જ્યારે એવું જોયું કે અમારા સર્વે પ્રયત્નો તો નિષ્ફળ જઈ રહ્યા છે અને અજાભાઈને તો કાંઈ અસર જ નથી થતી એવું સર્વે એમને વિચાર કર્યો ત્યારે આગળ પાછા વધારે અકળાયા છે, વધારે એમના હૃદયમાં આગ પ્રજ્વલિત થઈ છે। અને અજાભાઈની સામે જઈને અજાભાઈને કહે છે કે તમે કેમ અમારી સામું જોતા નથી, અમે જે કરીએ છીએ એમની તમને કાંઈ અસર નથી થતી, એવી રીતે અજાભાઈને ખીજાવા લાગ્યા છે। અને પછી કહે છે કે જો તમે જેમને ભજવું હોય તેમને ભજો, પણ અમે જેમને ભજીએ છીએ એમને કોઈ દિવસ ખોટા સિદ્ધ કરવાનો પ્રયત્ન ન કરતા, અને જો તમારે ખોટા સિદ્ધ કરવા હોય તો તમે જેને ભજો છો તે સાચા છે એવી વાત અમને બતાવો, અને તમે જેમનું ભજન કરો છો એ જો તમને કંઈક પરચો પૂરે તો અમે વાત સત્ય માનીએ કે તમે જેનું ભજન કરો છો એ ખરેખર ભજવા યોગ્ય છે। અજાભાઈ વિચારે છે કે આ કીડી જેવા જીવ સામું મારે ક્યાં મારો સમય બગાડવો, એમ વિચારીને પાછા આંખો મીચીને ભગવાનનું ભજન કરવા લાગ્યા છે। જેમ બરફનો મોટો પર્વત હોય અને તેને કોઈ જન દિવાસળીએ જઈને ઓગાડવા જાય તો કોઈ રીતે ઓગળે, કોઈ દિવસ ના ઓગળે, કેટલો મોટો પર્વત હોય ને ક્યાં નાની દિવાસળીનો અગ્નિ, અગ્નિમાં છે બરફને ઓગાડવાની તાકાત, પરંતુ મોટો પર્વત હોય તોય અગ્નિ પણ એને નથી ઓગાડી શકતી। એવી રીતે અજાભાઈ એવી સ્થિતિને પામ્યા છે, મહારાજમાં વૃત્તિ રાખતા તકા એમના હૃદયમાં એવી શીતળતા વર્તે છે, એવી શાંતિ વર્તે છે કે આજુબાજુમાં ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તો પણ એમના હૃદયમાં કાંઈ વિક્ષેપ નથી થતો। અને આવી જ રીતની આવા જે સદગુણો છે તે આપણાને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં પણ દેખાય,
પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર મંદિરના વ્યવહારમાં હોય, ઇત્યાદિ કાર્યોમાં હોય, અને એમની ઉપર ગમે તેવી રીતના ફોન આવતા હોય, ગમે તેવી રીતની એમની સાથે વાત કરનાર હોય, તો પણ પૂજ્યપાદ ગુરુજી એ જે કાર્યમાંથી જ્યારે નિરત થઈને કથા કરવા બેસે, વ્યાસપીઠ પર બેસે, ત્યારે કલાકોના કલાકો સુધી ભગવાનને સંભાળતા તકા કથા કરે. બાકી એમ વિચારો તમે કે કોઈ વ્યક્તિ કીચડમાં પડ્યો હોય અને તરત તમે એને બહાર લાવો તો એ કીચડમાં એના કપડાં કીચડવાળા ચોક્કસ થાય જ, એ વાત નક્કી છે. કોઈ દિવસ બહાર સાફ ના નીકળે, એના કપડાં સાફ હોય એવી રીતે કીચડમાંથી ન નીસરે. પરંતુ મોટા પુરુષો જે કાંઈ ક્રિયા કરતા હોય તેમાં એમની એક વૃત્તિ ભગવાનમાં સતત વહી જતી હોય છે. જેમ માળા હોય તેના મણકા દોરાય કરીને પોરવ્યા હોય તો એ દોરો સતત મણકા પ્રત્યે જેમ ચાલ્યો જાય છે, એ મોટા પુરુષની વૃત્તિ આ લોકમાં ગમે તેટલા કાર્ય કરતા હોય, ગમે તેવી ક્રિયા કરતા હોય, તો પણ એક વૃત્તિ એમની સતત પ્રેમ રૂપે કરીને ભગવાનમાં જોડાયેલી હોય છે. મહારાજ સ્વયં એનું પ્રમાણ અંત્યના 11મા વચના અમૃતમાં આપે છે કે જાણપણા રૂપે દરવાજે રહીને ભગવાનમાં વૃત્તિ રાખતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, માટે જળ કમળવત અલિપ્ત રહેતા હોય છે આ લોકમાં. એવું જ અહીંયા કંઈક અજાભાઈને વર્તે છે, અને એવા ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ ભુવાઓના પ્રયત્નો વ્યર્થ થયા છે, અને વ્યર્થ થયા ત્યારે એમના હૃદયમાં વધુ ક્રોધ ઉપજ્યો છે, અને વધુ ક્રોધ ઉપજ્યો ત્યારે આગળ શું કરે છે. દઈ ડારો યતિયકડાવ્યો દુષ્ટે હરિજનને ડરાવ્યો તેની વાર કરવા મહારાજ આવ્યાયલ બેલો યધિરાજ કહે આવો પર ચો હું આપુ પાપી મસ્તક તમારું કાપુ મારા દાસને આપ્યો છે દુખ વાત યાજ તમારી વિમુખ. એમને અજાભાઈ પાસે પરચો તો માંગ્યો, પણ અજાભાઈ તો એમને કંઈ જવાબ જ નથી આપતા. એમને એમ થાય છે કે આજે મારી ક્ષણ ક્ષણ જે કિંમતી છે તે ભગવાનના ભજનમાં વિતાવવી જોઈએ, અને આ દુષ્ટો મને કેમ હેરાન કરી રહ્યા છે, માટે એમને ગણકારતા નથી અને એમની સામે ધ્યાન આપતા નથી. અને એવું જ્યારે ભુવાઓને ધ્યાન થયું કે આ અજયભાઈ તો અમારી કોઈ વાતમાંથી ડગતા નથી, કોઈ વાતે કરીને ડગતા નથી, એવો એમને જ્યારે વિચાર થયો ત્યારે અજયભાઈને એ લોકો ડારો દેવા માંડ્યા છે, અતિશય અકળાવવા માંડ્યા છે, અને અકળાવ્યા છે છતાં પણ અજયભાઈ તો કાંઈ કરતા નથી, તો ભગવાનનું ભજન કર્યા કરે છે. અને એવું જ્યારે એમને અજયભાઈ સાથે વર્તન કર્યું છે, અજયભાઈનો જ્યારે જાણે દ્રોહ કર્યો છે, ત્યારે ભગવાન થકી નથી રહેવાનું, ને ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થઈને ભક્તની સહાય કરવા માટે આવ્યા છે. અને મહારાજ જ્યાં ત્યાં પ્રગટ થયા ત્યારે દુષ્ટોએ ભગવાનનું વિકરાળ સ્વરૂપ જોયું છે. જેમ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે કે ભગવાનની મૂર્તિ કેવી છે, તો કે વંદુ સહજાનંદ રસરૂપ. ભગવાનમાં સર્વ પ્રકારના રસ રહ્યા છે. ભગવાનને કરુણ રસ પણ આવડે, ભગવાનને વીર રસ પણ આવડે, ભગવાનને એમના શાંત રસ પણ છે ભગવાન, એવી રીતે અનેક પ્રકારના રસ ભગવાનમાં રહ્યા છે. પરંતુ અત્યારે આ ભુવાઓને કંઈક મહારાજને શીખવાડવું છે, કંઈક એમને જે દ્રોહ કર્યો છે એમના ભગવાનના ભક્તોને એનો કંઈક દંડ દેવો છે, માટે એમને વીર રસ ગ્રહણ કર્યો છે. અને વીર રસ ગ્રહણ કર્યો ત્યારે ભગવાનનું સ્વરૂપ ત્યાં પ્રગટ થયું, તે જે સ્વરૂપ થકી ભગવાનના ભક્તને શાંતિ ઉપજે, તે જ સ્વરૂપ થકી આ દુષ્ટોને ડર લાગ્યો છે. અને ભગવાન તો એમની સામે જઈને ભગવાને હાથમાં તલવાર ધારણ કરી છે, તલવાર એમની સામે ધરીને એમને કહે છે કે હું તમને પરચો આપીશ, તમારે ખરેખર પરચો જ જોવો છે ને, તો લો હું તમને પરચો અહીંયા આપું, અને એ પાપીઓ તમારું મસ્તક આ મારી તલવાર એ કરીને આજે કાપું નહીં તો મારું નામ તો હું ભગવાન શાનું. અને એમ કહે છે કે જો તમારું મસ્તક કાપી ના નાખું
તમારા દાસને જે તમે લોકોએ દુઃખ આપ્યું છે એ થકી તમારો બીજો કોઈ દંડ નથી, અને આ તલવારે કરીને તમારું મસ્તક કાપવું એ જ મારો પરચો છે એમ તમે માનજો. એવી રીતે ભગવાન એ દુષ્ટોને ડરાવે છે, ભગવાન એમને ધમકી આપે છે. અને ભગવાનની આવી ધમકી સાંભળી ત્યાં તો ભૂવાઓ તરત કાંપવા લાગ્યા છે, એમનું શરીર ધ્રુજવા લાગ્યું છે. અને આ ચરિત્ર થકી એમ ચોક્કસ જણાઈ આવે કે જે ભગવાનના ખરેખરા ભક્ત છે એમનો જ્યારે કોઈ દ્રોહ કરતો હોય છે ત્યારે ભગવાને સહન નથી કરી શકતા. જેમ ભગવાન સ્વયં અંત્યના 22મા વચનામૃતમાં જય વિજયની વાતે કરીને, જય વિજયના દ્રષ્ટાંતે કરીને વાત કરે છે. એના મૂળ શબ્દો એવા છે કે અને જ્યારે વૈકુંઠ લોકમાં જય વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા ને સનકાદિક પ્રત્યે એમ બોલ્યા છે, તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે, માટે તમે જય વિજયને શાપ દીધો એ બહુ સારું કર્યું, અને તમારા જેવા ભગવદીય બ્રાહ્મણ તેનો જો મારા હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું, તો બીજાની તો શી વાત કહેવી. મહારાજ જય વિજય હતા એ ભગવાનના પાર્ષદ હતા અને વૈકુંઠ લોકમાં રહેતા. વૈકુંઠ લોકમાં રહેતા તકા એમને ત્યાં દ્વારપાલે રહેતા માટે સનકાદિક જ્યાં ત્યાં આવ્યા ત્યારે એમને સનકાદિકોનું અપમાન કર્યું હતું, અને તે અપમાન ભગવાનથી સહન ન થયું અને સનકાદિકમાં અંતરમાં રહીને ભગવાને એમને શાપ આપ્યો હતો. પછી એમને શાપ આપ્યો ત્યારે ભગવાન સ્વયં ત્યાં વૈકુંઠનાથ ત્યાં સ્વયં પ્રગટ થઈને સનકાદિકને એમ કહે છે કે તમે આ તમારા જે દ્રોહીઓ છે, તમારા જેવા ભગવાનના ભક્તના જે દ્રોહ કરનારા જઈને વિજય છે તેમને તમે શાપ આપ્યો એ તમે બહુ સારું કર્યું. મહારાજ કહે છે કે તમારા જેવા સાધુનો જે દ્રોહ કરે તે તો મારો શત્રુ છે, અને ભગવાનને પોતાના ભક્તમાં કેવી પ્રીતિ છે તે અહીંયા ભગવાન સ્વયં જણાવે છે કે જો મારા હાથ તમારો દ્રોહ કરે, જો મારા હાથ તમારા જેવા ભગવદીઓનો દ્રોહ કરે તો હું મારા હાથને કાપી નાખું. અને મહારાજ કહે છે કે મારા હાથને જો હું કાપી નાખવા તૈયાર થતો હોય તો બીજાની તો શી વાત કહેવી. તો અહીંયા ભૂવાઓ છે તે અજાભાઈને ડરાવે છે, તો અજાભાઈનો એ લોકો દ્રોહ જ કરે છે માટે ભગવાનથી કેમ સહન થાય, તો સહન નથી થતું માટે ભગવાન ત્યાં પ્રગટ થઈને એમને પરચો આપે છે અને એમનું માથું કાપવા માટે તલવાર ઉગામી છે ભગવાને. અને તલવાર જ્યાં ઉગામી છે ત્યાં તો એ ભૂવાઓને ડર લાગ્યો છે, અને ડર લાગીને એમને આગળ એ લોકો આગળ શું કરે છે તે સ્વામી લખે છે. એવું સાંભળી ભાગ્યા છે ભૂવા, માન્યો મનમાં જે હવે મુવા, બીજા આવી લાગ્યા હરિ પાય, એમ કરી સેવકની સાય, કહે નાથ તું સાંભળ જન, કશો ભય ન રાખીશ મન, એમ વાર કરી વાલો વડ્યા, આપ્યો પર ચો અઢડ ઢડ્યા. મહારાજના આવા વચન સાંભળ્યા છે, મહારાજની આંખમાં ક્રોધ જોયો છે ત્યારે ભૂવાઓ બી ગયા છે અને ત્યાંથી તરત ભાગી ગયા છે, અને એમના મનમાં એમ વિચાર થયો કે હમણાં આપણે તરત મરી જઈશું. અને ભૂવાઓની સાથે જેમનો સમુદાય હતો, જેમના આસ્થાવાળા હતા, જેમને ભૂવાઓમાં નિષ્ઠા હતી, એવા જે આજુબાજુમાં જન હતા તે પણ આવો શ્રીજી મહારાજનો પરચો જોઈને એમને અજાભાઈની જે રક્ષા કરી તે વૃત્તાંત સર્વે પોતાની આંખોએ કરીને જ્યારે એમને નિહાળ્યું ત્યારે એમના હૃદયમાં પણ એમ થઈ ગયું કે આ ભગવાનને શરણે જવા જેવું જ છે, માટે એ સર્વે ભગવાનના પગે આવીને ભગવાનને પગે લાગ્યા છે અને ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતે ભગવાને પોતાના જે સેવક છે અજાભાઈ છે એવી એમની ભગવાને આ રીતે સહાય કરી. અને સ્વામી તો વાતોમાં એમ લખે છે કે જો કોઈ ભગવાનનું ભજન કરે, જો કોઈ ભગવાનમાં વૃત્તિ રાખે તો એમની સેવા અમારે કરવી એવો અમારો દ્રઢાવ છે, એવો અમારો નિર્ધાર છે. સ્વામી કહે કે જો કોઈ આ મંદિરમાં આવીને
મારી વાતો સાંભળશે ને ભગવાનમાં વૃત્તિ રાખતા તકા અમારો સમાગમ કરશે તો એને રોટલા અમારે દેવા છે, એમને રોટલા મંદિર દેશે. એમ આના પરથી ચોક્કસ એક વાત જણાઈ આવે કે જે ભગવાનના ભજનમાં વૃત્તિ, ભગવાનના ભજનમાં વૃત્તિ રાખવી, એક ભગવાનમાં જ, ભગવાન માટે જ સર્વે ક્રિયા કરવી, એવી રીતનો જેનો નિર્ધાર હોય છે તેની રક્ષા સ્વયં ભગવાન કરતા હોય છે. પરંતુ જે ભગવાનનું ભજન કરતાં કરતાં પોતાનો કંઈક સ્વાર્થ સારવો એવી રીતની વૃત્તિ કરીને જો એ ક્રિયા કરતો હોય અને ભગવાનનું ભજન કરતો હોય તો એની સહાય ભગવાન જેવી જોઈએ એવી નથી કરતા. પરંતુ જે સર્વે થકી નિરાધાર થઈને કેવળ અને કેવળ એક ભગવાનનો જ આધાર રાખે છે તેની રક્ષા કરવા માટે ભગવાન સ્વયં તત્પર થાય છે તેવું આ સચ્ચિદાનંદ સ્વામીના અજાભાઈના ચરિત્ર થકી જાણવા મળે છે. અને અજાભાઈની આવી રીતની રક્ષા કરી ત્યાં અજાભાઈ તો હરખને નથી પામતા ને શોકને નથી પામતા, એ તો સ્થિત પ્રજ્ઞ રહીને જેવી રીતે ભગવાનનું ભજન કરતા હતા એવું ને એવું જ ભગવાનમાં પ્રેમે કરીને વૃત્તિ રાખે છે. અને એવું જ્યારે મહારાજે જોયું ત્યારે મહારાજ સ્વયં પ્રેમે કરીને અજાભાઈને વચન કહે છે કે અજાભાઈ તમે સાંભળો, તમે કોઈ પ્રકારનો મનમાં ભય માં રાખશો, તમારી સહાય જ્યારે જ્યારે કરવી ઘટશે ત્યારે તમારી સહાય કરવા માટે હું સ્વયં આવીશ. એવી રીતે અજાભાઈને આશ્વાસન આપીને મહારાજ ત્યાંથી પાછા વળ્યા છે. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતે પોતાના ભક્તની મહારાજે રક્ષા કરી. હવે આગળ સચ્ચિદાનંદ સ્વામીની સાથે બીજી શું ઘટના બને છે તે સ્વામી લખે છે. વળી એક દિવસને માયા કરી સચ્ચિદાનંદની સહાય, સચ્ચિદાનંદ દર્શન કાજે ચાલ્યા કચ્છ દેશ બેસી જાજે, સંભારી શ્રી હરિની મૂરતિ આવ્યો યંગ માનંદયતિ, તેણે ન રહ્યા નાડીને પ્રાણ મૂક્યો દેહ મળીયા એંધાણ. હવે આગળ આપણે વાત સાંભળી કે સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનમાં એવો પ્રેમ કે જો ભગવાનનો વિરહ થાય તેમની આંખે આંખમાંથી લોહી વહેવા માંડે એવો એને એવો એમને ભગવાનમાં અતિશય પ્રેમ હતો. માટે એવે પ્રેમે કરીને જ્યારે ભગવાનને સેવતા હતા ત્યારે એક દિવસ ભગવાનનો વિરહ એમના હૃદયમાં અતિશય ઉપજ્યો છે. એમના હૃદયમાં ઈચ્છા થઈ છે કે હું ભગવાનના દર્શન કરવા માટે જાઉં. અને પૂછે છે ત્યાં તો સમાચાર મળ્યા છે કે મહારાજ તો ભુજમાં વિરાજે છે. માટે સ્વામીને એમ જાણ થઈ કે ભગવાન ભુજ વિરાજે છે ત્યારે સ્વામી તરત કચ્છ દેશ તરફ ચાલતા થયા છે. અને એ સમયમાં કચ્છ દેશમાં જહાજે કરીને એટલે કે વાણમાં બેસીને કરીને કચ્છમાં પહોંચાતું, માટે સ્વામીને ત્યાં સમુદ્ર તટે એક વાહન મળ્યું છે. સ્વામી વાણમાં બેઠા છે અને વાણમાં બેઠા બેઠા મહારાજની મૂર્તિ સંભાળતા સંભાળતા ક્યારે ભુજ પહોંચું, ક્યારે ભુજ પહોંચું, ક્યારે મહારાજના દર્શન કરું એવા વિચાર કરતાં કરતાં એ ભગવાનનું ભજન કરે છે. અને એવી રીતે ભગવાનનું ભજન કરે છે ત્યારે વાણમાં બેઠા બેઠા જ એમને સમાધિ થઈ છે. સમાધિમાં ગયા ત્યાં એમનું શરીર જે હતું તે તો નિશ્ચેત બન્યું છે, કોઈ પ્રકારની ચેષ્ટા નથી કરતું. અને એવું શરીર જે વાણમાં બેઠા બીજા લોકોએ જોયું ત્યારે એમના મનમાં એમ પ્રતીતિ થઈ કે આ તો જેને એમને દેહના મૂકી દીધો હોય એવી પ્રતીતિ થવા માંડી છે. કારણ કે એમનું શરીર હલતું નથી, નાડી પરિશોધક લોકો જે હતા તે લોકો એમની સ્વામીની નાડી તપાસે છે ત્યાં નાડી પણ નથી જણાતી, સ્વામી શ્વાસ પણ નથી લેતા, કોઈ પ્રકારે એમના અંગ ફરકતા નથી. એવું નિશ્ચેષ્ટ જ્યારે શરીર સ્વામીનું જોયું ત્યારે સર્વેને એમ પ્રતીતિ ચોક્કસ થઈ ગઈ કે આ જે અજાભાઈ છે એમને એમનો દેહ મૂકી દીધો છે. અને એમ જાણ્યું કે એમને દેહ મૂકી દીધો છે ત્યારે સર્વે આગળ શું કરે છે તે સ્વામી લખે છે. તેને વહી ગયા દિવસ ત્રણ,
श्वास न चाले पामी या मरण पछी काष्ठ मा खड़की काया देवाय गनि तैयार थया। स्वामी तो मूर्ति में तल्लीन छे, समाधि में छे, माटे कोई प्रकारे हलता नथी। अने आवी रीते त्रण दिवस वीती गया, त्रण दिवस सतत स्वामी समाधि में ज रह्या। 24 कलाक, 48 कलाक, 72 कलाक सतत समाधि में रहेवू एक सामान्य जीवथी न थई शके। एज भगवाननो सर्वोपरिपणो छे के भगवानना आश्रित जीवो जे आ लोकमां कोई दिवस पूर्वे दीठू नहोतुं, सांभळ्युं नहोतुं, कोई वर्णव्युं नथी ग्रंथोमां, એવી રીતના ચરિત્ર ભગવાનના ભક્તો, ભગવાનના જે ભક્તો છે એ સ્વયં દેખાડે છે, એ જ ભગવાનનો સર્વોપરિપણો છે। એવી રીતે સ્વામી તો હલતા પણ નથી ને 3 દિવસ જ્યાં વીતી ગયા ત્યાં જહાજ જ્યાં ધરતી આવીને ધરતી પર સર્વે ઉતર્યા છે ત્યારે એ લોકોને એમ થયું કે હવે એમના આજાભાઈનું જે શરીર છે એમનો અગ્નિ સંસ્કાર ચોક્કસ કરવો જોઈશે। માટે એ લોકો ભૂમિ તળ પર જ્યાં આવ્યા છે ત્યાં ભૂમિ પર એમને એક ચિતા બનાવી છે અને ચિતા પર સ્વામીનું જે મૃત પ્રાય દેહ છે, જે મરી ગયો એવું જે એમનો દેહ છે તે ત્યાં ખડક્યો છે ને ત્યાં મૂકીને ઉપર લાકડા મૂક્યા છે ને લાકડાને અગ્નિ આપવા તૈયાર થાય છે, સળગાવવા પ્રગટાવવા માટે તૈયાર થાય છે। અને સ્વામી તો ખરેખર મૃત્યુને નથી પામ્યા, એ તો સમાધિમાં ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિના દર્શન કરી રહ્યા છે। માટે જો અહીંયા એમનું શરીર બાળી નાખે તો સ્વામી પાછા ક્યાં આવે, અને પાછા ન આવે તો અનંત જીવોના કલ્યાણ માટે જે સ્વામીનું પ્રાગટ્ય છે ભગવાનની ઈચ્છાએ કરીને, એ જે સર્વે કાર્ય ભગવાનને સારવું છે, ભગવાનને સિદ્ધ કરવું છે, એ સિદ્ધ કેવી રીતે થાય, માટે એની ચિંતા હવે સ્વયં ભગવાનને થવા માંડી છે કે આમને મારે પાછા મોકલવા જ પડશે। અને આગળ ભગવાન એમની કેવી સહાય કરે છે તે સ્વામી લખે છે। તે હસમે આવ્યા સુખ કંદ સાર લેવા સ્વામી સહજાનંદ ચિત્તા માહીથી ઓઠાડ્યો દાસ આપ્યો પર ચોએ અવિનાશ આવ્યાતાયા ભડવા જે જન તે તો આશ્ચર્ય પામિયા મન પછી આવી લાગ્યા સહો પાય કહે હરિયે કરી સહાય। એ લોકો અજાભાઈના દેહને જ્યારે અગ્નિ આપવા તૈયાર થયા છે ત્યારે મહારાજને સ્વયં ચિંતા થઈ છે અને મહારાજ ત્યાં સ્વયં પ્રગટ થયા છે। અને ત્યાં આવીને મહારાજ સર્વેને ઊભા રાખે છે કે ઉભારો ઉભારો, આ અજાભાઈનું શરીર મરણને નથી પામ્યું, એ તો હજી ત્યાં જ છે, સમાધિમાં છે, માટે એમનું શરીર હલતું નથી, માટે એને અગ્નિ કોઈ પ્રકારે દેશો નહીં તમે। એવી રીતે મહારાજ જ્યાં ત્યાં પ્રગટ થયા ત્યારે જે જે જન સ્વામીના અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યા હતા તે સર્વે આશ્ચર્ય પામે છે કે આ ચમત્કાર કેવો અત્યારે સર્જાયો કે અજાભાઈ 3 દિવસથી હલ્યા નથી, 3 દિવસથી એમને કાંઈ ખાધું નથી, પાણી નથી પીધું, કોઈ સાથે વાત નથી કરી, કોઈ એમને હલાવે તો હલતા પણ નથી, કોઈ એમને ચૂંટણી ખણે તો સ્વામી કોઈ પ્રકારનું સ્વામીને દર્દ નથી થતો, એવી પ્રતીતિ નથી થતી, એવી રીતનું સર્વે જોયું ત્યારે એમના મનમાં નિશ્ચય થઈ ગયો હતો કે સ્વામી તો મરી જ ગયા છે, પરંતુ ભગવાન અહીંયા પ્રગટ થયા અને ભગવાન એમ કહે છે કે આમને તમે આ ચિતાને અગ્નિ ન લગાવશો, સ્વામી તો હજી અહીંયા જ છે, એ ખાલી અત્યારે મારા ધામમાં રહીને મારી મૂર્તિનું સુખ ભોગવે છે। એવી રીતનો ચમત્કાર જ્યાં ત્યાં સર્જાયો ત્યાં તો સર્વે જે જન હતા તે આશ્ચર્ય પામ્યા છે। અને કેવો આશ્ચર્ય પામ્યા કે ભગવાનમાં એમને પ્રતીતિ આવી ગઈ કે એમના જે ભગવાનના ભક્તની કેવી મોટપ છે તે એમને જ્યારે જાણી
અને કે ભક્તની રક્ષા કરવા માટે ભગવાન કેવા તત્પર છે. એમણે જ્યારે પોતાની આંખોએ કરીને પ્રત્યક્ષ નિહાળ્યું ત્યારે સર્વે ભગવાનના પગમાં પડી ગયા છે અને ભગવાનના પગમાં પડીને ભગવાનના આશ્રિત થયા છે. અને એ જ્યારે ભગવાનના આશ્રિત થયા ત્યારે જેમ આના પરથી એક વિચાર એમ ઉપજે કે ભગવાનના જે સંત છે તેમના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જે જીવ આવે તેનું તો કલ્યાણ થાય જ છે, પરંતુ એ સંતનો એક મૃતપ્રાય દેહ કેવળ ને કેવળ પડી રહ્યો છે અને એના સંપર્કમાં કોઈ જીવ આવ્યા, એ દેહને કેવળ અગ્નિ સંસ્કાર કરવા માટે કોઈ જીવ આવ્યા, તો એ પણ ભગવાનના ચરણારવિંદમાં જોડાઈ ગયા, એ પણ ભગવાનના આશ્રિત થઈ ગયા. માટે જે શાસ્ત્રોમાં, આપણા શાસ્ત્રમાં જે વારંવાર વાત આવે છે કે કલ્યાણના દાતા તો ભગવાનને સાધુ એ બે જ છે, એ વાત કેટલી નક્કી છે, કેટલી નક્કર છે, એમાં કોઈ પ્રકારની પોલ નથી, એ વાત આ ચરિત્ર થકી જણાઈ આવે છે. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતે અજાભાઈની સહાય શ્રીહરિએ કરી અને આગળ અજાભાઈની જે મહારાજે સહાય કરી છે તે ચરિત્ર આગળ સ્વામી વર્ણવે છે અને આવતીકાલે સાંભળશો. અહીંયા 38 કડી સુધીની કથા પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.